بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على سيدنا ونبينا محمد وأهل بيته الطيبين الطاهرين مروڑی لو بھائیو السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ جمعہ نا دیوسے کا تو عید نا دیوسے અમે કહેવામાં આવે છે કે તમે દુઆએ નુતબા પરો. દુઆએ નુતબા એક દુઆ છે કે જે બારમા ઇમામનો મુહિબ ઇમામ વાસ્તે રોઈને પરે છે. તો એમાં ઇમામના ક્વોલિટીઝ થોડાક બયાન થાય છે, પછી છેલ્લે અમે દુઆ કરે છે બારમા ઇમામ. આ બહુ બ્યુટિફુલ દુઆ છે અને અમે આદત કરવું જોઈએ જેમ બની શકે. જુમાના દિવસે અહીંયા જુમાની નમાઝ પહેલાં પરાય છે, ઘણા દેશોમાં સવારના ફજરની નમાઝ પછી પરાય છે. બાકી બહુ જ ઘણા લેસન્સ છે એમાં જે અમારા પોતાના લાઈફમાં અમે એપ્લાય કરી શકીએ. તો દુઆએ નુતબાના લાસ્ટ પેરેગ્રાફમાં અમે ખુદા પાસે દુઆ કરે છે, ખુદાને શું કહે છે, વમનુન અલૈના બિરિદા. અલ્લાહ ફેવર અસ બાય મેકિંગ હિમ પ્લીઝ વિથ અસ. તો અમે ખુદા પાસે દુઆ કરે છે, એ ખુદા તમારું અમારું શખ્સિયત તમે એવું કરો કે ઇમામ અમારાથી ખુશ થાય, ઇમામે વખત અમારાથી ખુશ થાય. વમનુન અલૈના બિરિદા વ હબ લના રઅફતહુ વ રહમતહુ વ દુઆઅહુ વ ખૈર એન્ડ ગ્રાન્ટ અસ હિઝ કમ્પેશન મર્સી પ્રેયર્સ એન્ડ ગુડનેસ. અમારું શખ્સિયત એવું હોવું જોઈએ કે ઇમામ અમારા ઉપર દયા ખાય, ઇમામ અમારી સાથે મોહબ્બત કરે, ઇમામ અમારા ઉપર રહમ કરે. અને જો દુઆ કરતા હોય તો ઇમામ ખાસ કરીને અમારી વાસ્તે દુઆ કરે અને ખૈર સારું માંગે અમારી વાસ્તે. દુઆ અહદ પંચમે પરે છે દરરોજ સવારને, અને શુક્રવારનો દિવસ જે લાંબુ દુઆ અહદ છે. અને સૈયદ આદિલ જે કુનુતમાં વસલ્લી આલા સાહિબ ઝમાન વ જઅલના મિન ખૈર અહવાનિહી વ અનસારિ, તો દુઆઅતમાં શું કહે છે, વ જઅલની મિન અનસારિહી વ શિયાઇહી વ દાબ્બીન અન વ જઅલની મિન અલ મુસ્તશહદીન બૈન યદૈ, એપોઇન્ટ મી અમંગ્સ હિઝ સપોર્ટર્સ ફોલોઅર્સ એન્ડ ડિફેન્ડર્સ એન્ડ મેક મી વન ઓફ ધોઝ હુ ઓબટેઇન માર્ટિરડમ ઇન હિઝ સર્વિસ. તો શેખ અલીદીના જ્યારે આ દુઆનો કોમેન્ટ્રી કરતા હતા, એ કહે છે આ લેવલ્સ છે. માણસે જ્યારે ઇમામ સાથે કરીબ થવું હોય, બધા અસહાબો સરખા નથી હોતા, તો બીજા જે છે ખાલી અંસારમાંથી હોય છે, તે જસ્ટ સપોર્ટર્સ ઓફ ધ ઇમામ. પછી વશિયાઈહી, એના કરતાં એક હાયર લેવલ છે. સપોર્ટ કરવું જુદું છે, ફોલો કરવું જુદું છે. તો ઘણા અમે ખાલી સપોર્ટર્સ છીએ ઇમામના, પણ જ્યારે ઇમામને ફોલો કરવાનું હોય છે ત્યારે અમારી વાસ્તે મુશ્કેલ થઈ જાય છે. વજાલના મીન અનસારીહી વશિયાહી, પછી વદ્દાબીન અન મેક અસ હિઝ ડિફેન્ડર્સ. ઇમામના ડિફેન્ડર્સ કોણ હોઈ શકે, જેની સાથે બહુ જ કરીબ હોઈ શકે, કરીબ હોવું ખપે ઇમામ સાથે, તો જ અમે એને ડિફેન્ડ કરી શકે. આ VIPs જે હોય છે, લાકાના બોડીગાર્ડ્સ હોય છે, તમે એવો બોડીગાર્ડને ના રાખી શકો જેના ઉપર તમારે ભરોસો ના હોય. તો આ હાયર લેવલ છે, સપોર્ટર્સ ફોલોઅર્સ પછી ડિફેન્ડર્સ. અને હાયેસ્ટ લેવલ શું છે, વલ મુસ્તશહદીન બૈન યદૈ, કે અમારું જો જાન નીકળવાનું હોય, અમારું જાન જો આપવાનું હોય તો ઇમામના હાથમાં જ અમે શહાદત મળે. ધીસ ઇઝ ધી હાયેસ્ટ લેવલ. તો સવાલ હવે ઊભું થાય છે કે અમે ઇમામના જો ખાસ ખાલી સપોર્ટર નહીં, એના ફોલોઅર પણ થવું છે, એના ડિફેન્ડર પણ થવું છે, ઇનફેક્ટ અમે શહીદ થવું છે એના હાથમાં, તો આનું ક્રાઇટેરિયા શું છે, અમે પોતાને કેવી રીતે એસેસ કરે. આટલા વર્ષો થયા જન્મથી લઈને આજ સુધી અમે બારમા ઇમામમાંથી દુઆ પરે છે, પણ શું સાચે અમે કેવા લેવલમાં પહોંચ્યા છે? તો ઉલમાનું ક્રાઇટેરિયા બહુ જ ફાઇન છે, કે છે તમે ખાલી ઇમામને નહીં જુઓ, તમે ખાલી બારમા ઇમામને નહીં જુઓ. બેશક તમે હદીથ મળશે કે બારમા ઇમામના અસહાબમાંથી થવું હોય તો તમે આ આ ને આ કરો, પણ ઉલમા કહે છે ના
આયતુલ્લાહ ખામેની એક કિતાબ લખ્યા છે, 250 યર ઓલ્ડ પર્સન. ઇમામ કહે છે કે આ જે 14 માસુમીન હતા, ભલે 14 જુદા શખ્સિયત લાગે છે, બાકી તમે લખાનું પ્રોફાઇલ જોશો, એ લખાનું બાયોગ્રાફી જોશો, એ લખાનું મિશન જોશો, કે તમે ખબર પડશે કે આ એક માણસ હતો. બધાનું મિશન એક હતું, એ લખાનું એક જ મકસદ હતું દુનિયામાં. તો એલાકાના સહાબો જે હતા, એલાકા પણ સ્ટાન્ડર્ડ હતા. તો જે પૈગંબરના સહાબ હતા, એલાકાના કેરેક્ટર્સને તમે જો, ઇમામ અલીના સહાબનો તમે કેરેક્ટર્સ જો, ઇમામ હસન અલી સલામના સહાબના કેરેક્ટર્સ તમે જોશો, તો બધા સરખા. ધ ક્રાઇટેરિયા વોઝ ધ સેમ. તે કે જો તમે જાણવું હોય કે 12મા ઇમામના સહાબ કેવા હતા, તમે કરબલાના સહાબોને જુઓ, એલાકાનું કેરેક્ટર શું હતું, વોટ વોઝ ધેર પ્રોફાઇલ. તો જો આ પોઈન્ટ અમે સમજી ગયા હોય કે એક ઇમામને જો સમજવું હોય તો તમે બીજા ઇમામને જુઓ, દે વુડ ઇન્ટરપ્રેટ ઈચ અધર. તો અમારો મેઇન મકસદ શું છે, અમે જાણવું છે કે ઇમામના ખાસ અસહાબનું કેરેક્ટર શું હતું, તો પછી અમે પોતાને એસેસ કરી શકીએ. ગઈકાલનો દિવસ અમારા બીજા ઇમામ ઇમામ હસન મુજતબા અલહી સલામનો વફાતનો દિવસ હતો. તો ઇમામ હસનના માનમાં એક હદીથ છે જેમાં ઇમામ કહે છે, એના એક પોતાના સહાબનું વખાણ કરે છે. એ કહે છે કે આ સહાબ જે હતો, નામ નથી દેવામાં આવતું હદીથમાં, એ કહે છે, બીજા ઇમામ કહે છે કે આ જે સહાબ હતો, મારા આંખમાં એનું માન બીજા માણસો કરતાં વધારે હતું. હિઝ ઓનર ઇન માય આઈઝ વોઝ મોર દેન ઓલ ધી અધર પીપલ. કેમ? ઇમામ 10 કારણ આપે છે, 11 કારણ આપે છે. હવે આ ક્રાઇટેરિયા છે. બીજા ઇમામના સાહેબને ક્રાઇટેરિયા જો હોય તો અમે સમજ પડશે કે 12મા ઇમામનો પણ ક્રાઇટેરિયા શું છે સાહેબનું. પહેલું, એ કહે છે કે આ સાહેબ જે હતો, એના આંખમાં દુનિયાનું કાંઈ કિંમત ન હતું. ધ વર્લ્ડ વોઝ વેલ્યુલેસ ટુ હિમ. એ દુનિયાને એટલું બધું અહેમિયત ના આપતું, અને અહેમિયત જો આપતો હતો તો આખરત વાસ્તે. બાકી ધ વર્લ્ડ હેડ નો વેલ્યુ ઇન હિઝ આઈઝ. ઇટ વોઝ વેરી સ્મોલ. એક બીજું, એ કે જહાલતથી દૂર થઈ ગયો હતો. હી કેમ આઉટ ઓફ ધી ડોમિનિયન ઓફ ઇગ્નોરન્સ. બીજા માણસો જાહેલ હતા, પણ કે આ સાહેબ જે હતો, એ જહાલતના બલાથી નીકળી ગયો હતો. તો એ ઇલ્મને બહુ ભાર આપતો હતો. જુમાના ખુતબામાં ગઈકાલ મેં જોયા, ઇમામ બહુ જ ભાર આપે છે ઇલ્મ હાસિલ કરો. જહાલતથી જો નીકળવું હોય તો ઇલ્મ હાસિલ કરો. તો ઇમામ કહે છે, આ મારો જે સાહબ હતો, એ જહાલતના પંજામાંથી નીકળી ગયો હતો. હી હેડ કમ આઉટ ઓફ ધી ડોમિનિયન ઓફ ઇગ્નોરન્સ. બીજું, ત્રીજું, એ કે આ સાહબ હતો, એની આદત ના હતી માંગવાનું. કોઈ દિવસ માંગતો ના હતો, પણ જો બહુ જ જરૂર પડતું તો એને માંગવાનું, તો એ માણસ પાસેથી માંગતો હતો જે ઈમાનદાર હતો, જસ્ટ ટુ મેન્ટેઈન હિઝ ઓનર. જેવા તેવા માણસ પાસે ના માંગતો હતો, પણ જો માંગવાનો મોકો આવતો હતો તો એવા માણસને ગોતતો હતો કે જેનું માન રાખે. આ ત્રીજું. હમણાં મેં ઓલામાને જોયેલા કે એપ્લાય કરે છે. ઇમામ ખુમૈનીનું તમે બાયોગ્રાફી જો, એ કહે છે ઇમામ પોતાની ઘરવાળીને પણ કાંઈ કહેતા ના થાય કે તો આ ખાલી દરાજો બંધ કર. એની વાઇફ જ્યારે રૂમમાં એન્ટર થતી, જો દરાજો ખુલ્લું રહી ગયું હોય તો ઇમામ એની વાઇફને પણ ના કહે કે તું દરાજો બંધ કર. ખબર થતી રૂમમાં આવી જાય, ઇમામ પોતે ઊભા થઈને દરાજો બંધ કરતા. એટલું બધું, દે વુડ નોટ આસ્ક એનીબડી ફોર અ ફેવર, બધું પોતે કરે. ચોથું, એટલે કોઈ દિવસ ઇમામ કહે છે ના સાહેબનું કે આ જે સાહેબ હતું, એ કોઈ દિવસ કમ્પ્લેન ના કરતો હતો, શિકાયત ના કરતો હતો. જે હાલતમાં હતો એ ખુશ હતો, ખાલી એ નહીં પણ કોઈ દિવસ ગુસ્સે ના થતો, એનો ગુસ્સો હંમેશા કાબૂમાં હતો. ખાલી એ નહીં પણ એના સબરમાં કોઈ દિવસ કમી ના હતો. હી નેવર રેન આઉટ ઓફ પેશન્સ. આ ઇમામ એના સાહેબનું વખાણ કરે છે. હી વુડ નોટ કમ્પ્લેન, હી વુડ નોટ ગેટ એંગ્રી, એન્ડ હી વુડ નોટ રન આઉટ ઓફ પેશન્સ. પાંચમું, એ કે ઘણી વખત આ જે સાહેબ હતું
એ શાંત બેસતો હતો. તમે જ્યારે પણ એને જોશો તો એ શાંત બેઠો હશે, પણ જ્યારે બોલતો હતો ત્યારે એના શબ્દમાં ભાર બહુ જ વધારે હતો. તો હી વુડ રિમેઇન સાયલન્ટ, બટ વેનએવર હી વુડ સ્પીક હી વુડ બી એટ ધ ઝેનિથ, એટ ધ પીક ઓફ સ્પીકર્સ. પાંચમું, છઠ્ઠું, ઇમામ એના સાહબનું વખાણ કરે છે કે દેખાવામાં આ મારો સાહબ હતો બહુ જ વીક લાગતો હતો અને ફીબલ લાગતો હતો, પણ જ્યારે જંગનું વખત આવતું હતું ત્યારે શેર જેમ લડતો હતો. યુઝ ટુ બી વેરી વીક એન્ડ ફીબલ ઇન અપિયરન્સ, એટ ધ ટાઈમ ઓફ વોર વુડ બી લાઈક અ લાયન. છઠ્ઠું. સાતમું, કે આ સાહબ જે છે જ્યારે ઉલામા સાથે બેસતો હતો ત્યારે વધારે સાંભળતો હતો અને બોલતો હતો ઓછું. ઘણી વખત જ્યારે અમે ઉલામા સાથે બેસે છે, ઉલામાના ગેધરિંગમાં હોય છે, ત્યારે કોઈક તમે મન થાય કે અમે કાંઈ બોલે તો આલિબડે ખબર હોય કે અમે પણ કાંઈ છે, અમે પણ કાંઈ આવરે છે. પણ ઇમામ આ સાહબનું વખાણ કરે છે કે ઉલામાના ગેધરિંગમાં મજમામાં એ હંમેશા આદત કરતો હતો સાંભળવાનું વધારે પણ બોલવાનું ઓછું, જેથી એને વધારે ફાયદો મળે આ ઉલામા પાસેથી. આઠમું, એ કહે છે કે કદાચ ઓરેટરીમાં એના કરતાં સારા માણસો હશે. વેન ઇટ કેમ ટુ સ્પીચ, મે બી ધેર સમ પીપલ હુ આર બેટર દેન હિમ, બટ વેન ઇટ કેમ ટુ સાયલન્સ હી વોઝ ધ બેસ્ટ. સ્પીચમાં કદાચ માણસો એનાથી આગળ હતા, પણ સાયલન્સમાં એનાથી આગળ કોઈ ના હતું. જ્યારે શાંત બેસવાનું હતું એનાથી આગળ કોઈ ના હતું. હી વોઝ ધ બેસ્ટ ઇન કીપિંગ સાયલન્ટ. આઠમું. નવમું બહુ જ ઇમ્પોર્ટન્ટ, એ કહે છે હી નેવર સેઇડ વોટ હી ડીડ નોટ પ્રેક્ટિસ, બટ હી પ્રેક્ટિસ વોટ હી ડીડ નોટ સે. કોઈક દિવસ બીજા માણસોને વસિયત ના કરતો તો એ ચીજ કે જે પોતે ના કરતો હોય. હી નેવર સેઇડ વોટ હી ડીડ નોટ પ્રેક્ટિસ, પણ ઉલટાનું તમે એનું પ્રેક્ટિસ જો, એ ઘણું એવું પ્રેક્ટિસ કરતો હતો કે જે પોતે બોલતો ના હતો. માણસો ગુજરી જાય છે એ લોકો, એના પછી માણસોને ખબર પડે છે કે કેટલું કામ કરતો હતો આ માણસ, પોતાના અમલોનું કાંઈ બોલતા ના હતા. આ નવમું. દસમું, બધાની જિંદગીમાં એક એક વખત આવે કે ડિસિશન કરવાનું હોય કે શું આ સારું છે કે નહીં. તો ઇમામ એના સાહેબનું કહે છે કે જ્યારે પણ આની જિંદગીમાં એક એવો મોકો આવતો હતો જ્યારે એના સામે બે ડિસિશન હતા, હવે આ હલાલ ને હરામની વાત નથી થતું, હલાલ હરામ વોઝ ઇઝી, પણ બે એવા ડિસિશન્સ હતા કે જે બહુ સારા હતા. હવે આ સાહેબને ચૂઝ કરવું હતું કે આ બે ડિસિશનમાંથી કેવું ડિસિશન હું લેવું, બે ખુદાને પસંદ છે. તો એ કે ક્રાઇટેરિયા શું હતું આ સાહેબનું, એ કે એ જોતો હતો કે એને પોતાને શું મન થાય છે, જે પોતાને મન થતું હતું એ ડિસિશનને મૂકી દેતો હતો. વોટ હી વુડ પ્રિફર ફોર હિમસેલ્ફ, વોટ હી ફેલ લાઈક ડુઈંગ, હી વુડ લીવ ઇટ. જેના નફ્સને પસંદ હતું એ મૂકી દેતો હતો કે છે જો નફ્સ જે છે મને એના ઉપર ભરોસો નથી, ખુદા ઉપર વધારે ભરોસો. સો ટુ ડિસિશન્સ, વોટ એવર હી ડિઝાયર્ડ હિમસેલ્ફ હી વુડ લીવ ઇટ એન્ડ હી વુડ ઓપ્ટ ફોર ધી. અને છેલ્લું, આ સાહેબની આદત હતી કે કોઈ દિવસ કોઈને બ્લેમ ના કરતો હતો. હી વુડ નોટ બ્લેમ એનીબડી, ઇનફેક્ટ હી વુડ ઓલવેઝ લુક ફોર એન એક્સક્યુઝ ટુ ફોરગીવ હિમ. કાંઈ પણ એવું મોકો હતું તો જ્યારે એને બ્લેમ કરવાનું હતું, અને સાવ ઓબ્વિયસ હતું કે માણસ ભૂલ કર્યો છે. આ માણસ જે સાહેબ હતો હંમેશા બહાનો ગોતતો હતો કે આ માણસને માફ કરો. યુ વુડ ઓલવેઝ લુક ફોર એન એક્સક્યુઝ ટુ ફોરગીવ હિમ. હુસ્નુદ્દાન એને કહેવામાં આવે છે. હવે આ લગભગ 10 કે 11 ક્રાઇટેરિયા છે. 10મું જ્યારે નંબર આવે ત્યારે પર્સન્ટેજ કેલ્ક્યુલેટ કરવાનું બહુ ઇઝી છે. તો આ લિસ્ટને અમે સામે રાખીને અમે પોતાને પૂછા કરે કે આ લિસ્ટમાં અમે જો પોતાને જોઈએ તો ઇમામના સાહેબમાં જો પર્સન્ટેજ વાઇઝ હોય તો અમે ક્યાં છે. મારું પોતાનું જોતો તો લગભગ 5%, તમારું ઇન્શાલ્લાહ વધારે હશે, પણ ઘણું કામ કરવાનું છે. આ જો સાહેબનું કેરેક્ટર હોય, જો ઇમામને પસંદ હોય આવા માણસો, જો બારમા ઇમામને પસંદ હોય આવા માણસો, તો અમે ક્યાં ઉભા છે. તો કામ ઘણું કરવાનું છે. પણ ઇમામ જ્યારે એક માહોલમાં હોય છે એનું અસર બેશક હોય છે. જે ઇમામ જે માહોલમાં રહેતા હતા, પ્રિઝનમાં કે બારે, નેબરહુડમાં કે ઘરમાં, હંમેશા એનું અસર હતું.
પણ ખાલી ઇમામ નહીં, એલાકાના જે ખાસ અસહાબો હતા, એલાકા જે ઠેકાણે જતા હતા, ધેર પ્રેઝન્સ વોઝ બિંગ ફેલ્ટ. અમે મુસ્લિમ એમને અકીલનું જોઈએ, જ્યારે કુફા જાય છે, પીપલ ફેલ્ટ ધ પ્રેઝન્સ. કારણ કે મુસ્લિમના અકીલનું કેરેક્ટર એવું હતું, ઇમામના ખાસ અસહાબ, ત્રીજા ઇમામના ખાસ અસહાબ, ખાલી ભાઈ નહીં પણ ખાસ અસહાબ. તો માણસ જે આ આદતો અપનાવે એનું ઇફેક્ટ શું હોય છે કોમ ઉપર? હવે ઘણા કેરેક્ટર્સને અમે લઈ શકીએ, પણ હમણાં હું બાયોગ્રાફી વાંચું છું શુહદાનું. શુહદાનું જે ઈરાન ઇરાક વોરના જે શહીદ હતા, એ લોકો કે જે સિરિયામાં જે શ્રાઇન્સને પ્રોટેક્ટ કરે છે, એ લોકોમાં જે શહીદ થયા છે, તમે એક એકના બાયોગ્રાફીઝ વાંચો. કારણ કે એ લોકો પણ ખાસ અસહાબમાં લેખાય. આ કેરેક્ટર્સ તમે જોશો બધા છે એ લોકો. તો એ લોકોનું અસર શું હોય છે માણસો ઉપર? મુસ્તફા શમરાન, તમે નામ સાંભળી રહ્યા છો, હી વોઝ ધ ફર્સ્ટ ડિફેન્સ મિનિસ્ટર ઓફ ઈરાન. ઈરાનિયન રિવોલ્યુશન પછી મુસ્તફા શમરાન વોઝ ધ ફર્સ્ટ ડિફેન્સ મિનિસ્ટર. પણ આ માણસ એક ઓર્ડનરી માણસ ના હતો, એની વાસ્તે કલાકો ખપે આ માણસ જો સ્ટડી કરો. મુસ્તફા શમરાન, એનું જન્મ થયું 1933માં, અને બહુ જ હોશિયાર નાનપણથી, સ્કૂલમાં બહુ જ હોશિયાર, તહેરાનમાં યુનિવર્સિટી સ્ટડીઝ કરીને જાય છે યુએસ, બર્કલી કેલિફોર્નિયા. ત્યાં એને પીએચડી મળે છે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ અને પ્લાઝમા ફિઝિક્સ. પીએચડી પ્રોફેસર, પ્રોફેસર મુસ્તફા શમરાન, નાસામાં એને કામ મળે છે. એકલો બ્રિલિયન્ટ ઈરાનિયન પ્રોફેસર, એને નાસામાં કામ મળે છે. આ 1960s વાત છે. પણ મુસ્તફા શમરાન જ્યારે ન્યૂઝ જોઈ છે, જ્યારે જોઈ છે કે પેલેસ્ટાઈનમાં શું થઈ રહ્યું છે, જે ઝુલમ થઈ રહ્યું છે, એ કહે છે ના આ બરાબર નથી. તો પ્રોફેસરશિપ મૂકી, અમેરિકા મૂકી, પહેલાં જાય છે ઇજિપ્ત ટ્રેનિંગ વાસ્તે, મિલિટરી ટ્રેનિંગ વાસ્તે. કારણ કે પ્રોફેસર હતો ના, બંદૂક ચલાવતા આવરે ને, તો જાય છે ઇજિપ્ત મિલિટરી ટ્રેનિંગ વાસ્તે. બીજી બાજુ લખેલું છે ક્યુબા પણ જાય છે. પછી ત્યાંથી જઈને લેબનન જાય છે, કારણ કે લેબનનના પેલેસ્ટીનિયન રેફ્યુજીસ બધા આવી ગયા હતા. તો એ જાય છે લેબનન અને કહે છે કે અહીંયા હું મારું આર્મી એસ્ટાબ્લિશ કરીશ, આ ઇઝરાયલીઓ સામે લડવાનું. તો ત્યાં સઈદ મુસા સદર સાથે મળીને એક અમલ મૂવમેન્ટ ચાલુ કરે છે. હિઝબુલ્લાહ પહેલાં અમલ મૂવમેન્ટ હતું અને આજ સુધી છે, બાકી બહુ જ માઇનર મૂવમેન્ટ છે. મુસ્તફા શમરાન ને મુસા સદર આ મૂવમેન્ટ સાથે ચાલુ કરે છે. તો એક બહુ જ મોટો ગેરિલા ફાઇટર, સોલ્જર. અને પછી જ્યારે ઈરાનિયન રિવોલ્યુશન થાય છે, ત્યારે મુસ્તફા શમરાન 79માં ઈરાન આવે છે, અને ઇમામ ખુમૈનીને એટલો પસંદ આવી જાય છે કે કહે છે યુ વિલ બી માય ફર્સ્ટ ડિફેન્સ મિનિસ્ટર. અને 1981માં એ શહીદ થઈ છે. આ ડિફેન્સ મિનિસ્ટર પણ વોર ફ્રન્ટ ઉપર હતો. ડિફેન્સ મિનિસ્ટર ઘણી વખત સ્ટેટ હાઉસમાં બેઠા હોય પોતાના ઓફિસીસમાં. આ માણસ કે ના હું જંગ લડવા જઈશ. બાકી એનું અસર તમે જો માણસો ઉપર, એની ઘરવાળી જે છે હદા જાબેર, લેબનીઝ હતી ઘરવાળી. પહેલી ઘરવાળી હતી, એની સાથે સેપરેશન થયું 1960માં. પછી જ્યારે લેબનનમાં આવે છે, 4 વર્ષ વાસ્તે ખાલી આ એની ઘરવાળી હતી, પછી શહીદ થઈ છે. હદા જાબેર એની ઘરવાળી છે, આ કિતાબ લખી છે, આઈ મિસ શમરાન. કિતાબનું નામ છે આઈ મિસ શમરાન. વાંચવા જેવું છે. માણસને તમે ઓળખવું હોય તો એની ઘરવાળીને પૂછા કરો, એની વાઇફને પૂછા કરો. તો આ વાઇફ કહે છે કે મારો જન્મ લેગોસમાં થયો, નાઇજીરિયામાં, રિચ લેબનીઝ ફેમિલી, હિજાબ વગર, મોડર્ન બાય, અને જર્નલિસ્ટ થાય છે પણ એ આવે છે પાછું લેબનન. લેબનનમાં જે સિવિલ વોર થઈ રહ્યું હતું, લોય લુહાન ઇઝરાયલીઓ એટેક કર્યા હતા, લેબનન બૈરૂતને ખલાસ કરી નાખ્યા હતા, આ બાઈને બહુ જ જીવ બળતું હતું અંદર અંદર, કે આ શું થઈ રહ્યું છે, મને આ વોર નથી ગમતું. પણ કોઈ સાંભળવાવાળા હતા નહીં, તો આ બાઈ બેસી બેસી અને મચ્છી સાથે વાત કરતી હતી અને ચકલાવ સાથે વાત કરતી હતી, પણ લખતી હતી સાથે પોએટ્રી, અને આ આર્ટિકલ્સ ન્યૂઝપેપરમાં પબ્લિશ થતું હતું. તો એક દિવસ સૈયદ હોરવી, જે રેઝિડન્ટ આલિમ હતા, સૈયદ હતા, એ મળે છે આ બાઈને કે અમે તારા આર્ટિકલ્સ વાંચે છે છાપામાં, અને મુસા સદર જે છે એ પણ વાંચે છે, એને ખપેશ તું જાય ને મળવા.
હી વોન્ટ્સ ટુ મીટ યુ. મુસા સદરને મળવા જાય છે. મુસા સદર એને કહે છે કે તારો જર્નલિઝમ મૂકી દે, તું ટીચર છો એક નાના સ્કૂલમાં, તું આ મૂકી દે, અમારી પાસે એક ઓર્ફનેજ છે, તો આ ઓર્ફનેજમાં કામ કરે, તારી જરૂર છે. તો આ બાઈ કહે છે ના. આ મોડર્ન બાઈ હતી. ઉલમાનું જ્યારે નામ આવે છે કે આઈ ડોન્ટ વોન્ટ એનીથિંગ ટુ ડૂ વિથ યુ પીપલ. તો મુસા સદર માફી માંગે છે, પણ આ બાઈને કહે છે કે વિલ યુ મીટ શમરાન. આ શમરાન કરીને એક માણસ છે, મને ખબર છે તું મળે ને. તો આ બાઈ કહે છે ના, હું એનું નામ સાંભળ્યો છું, હી ઇઝ અ સોલ્જર, ને આ સોલ્જર જે છે વોરમાં છે, મને ખપતું જ નથી લાગે સાથે કાંઈ રિશ્તું. આઈ ડોન્ટ વોન્ટ ટુ ડૂ એનીથિંગ વિથ ધેમ, દે આર ધી વન્સ હુ ફ્યુલ ધીસ વોર. તો મુસા સદર કહે છે ના, તું મળે ને, એને પ્રોમિસ કરાવે છે. બાકી આ બાઈ ઇગ્નોર કરે છે. 7 મહિના વટાઈ જાય છે, એ મુસા સદરને મળતી નથી. એક દિવસ આ સૈદ ગૌરવી આવે છે આ છોકરીના બાપને મળવા, કારણ કે બાપને ઠીક ના હતું. તો આ બાઈને ગિફ્ટ આપે છે કેલેન્ડર, અમલ મૂવમેન્ટનું કેલેન્ડર હતું, એની આ બાઈને ગિફ્ટ આપે છે. તમે જો ખુદાને કોઈને ગાઈડ કરવું હોય તો આ બાઈને કેલેન્ડર આપે છે. કેલેન્ડરમાં ખાલી પેઇન્ટિંગ્સ હતા, 12 પેઇન્ટિંગ્સ. કેલેન્ડરમાં જાત જાતના ફોટા હોય તો 12 પેઇન્ટિંગ્સ હતા. તો આ બાઈ રાખી દે છે સાઈડમાં, રાતના જ્યારે બેઠી હોય છે ત્યારે કેલેન્ડર ઉપાડે છે. પહેલાં હું તમે કીધું કે આ દિલ બાઈના દિલમાં ગમ હતું, એ કહે કે આ શું થઈ રહ્યું છે. વોર પેઇન્ટિંગ ઉપાડે છે તો પહેલું પેઇન્ટિંગ જોઈ છે કે એક બ્લેક પેઇન્ટિંગ છે, ડાર્કનેસ છે, એમાં એક નાનકડું કેન્ડલ છે. કેન્ડલનું નાનું એક પેઇન્ટિંગ ડાર્કનેસમાં, પછી નીચે એરબિકમાં એક 2-3 શબ્દ લખેલું છે. શું લખેલું છે? એ કહે છે આઈ મે નોટ બી એબલ ટુ ઇરેડિકેટ ધીસ ડાર્કનેસ. આ પેઇન્ટર લખે છે આઈ મે નોટ બી એબલ ટુ ઇરેડિકેટ ધીસ ડાર્કનેસ, બટ વિથ ધીસ ફીબલ લાઇટ આઈ વિલ શો ધ ડિફરન્સ બિટવીન ડાર્કનેસ એન્ડ લાઇટ, ટ્રુથ એન્ડ ફોલ્સહુડ. એન્ડ ધ વન્સ હુ સીક ધીસ લાઇટ, નો મેટર હાઉ ફેઇન્ટ ધ લાઇટ, ઇટ વિલ ગ્રો ઇન ધર હાર્ટ. તો આ ભાઈ આ પેઇન્ટિંગ જોઈને રોઈ પડે છે, કારણ કે હવે એના દિલનું જે અરમાન હતું, શી કુડ સ્પીક ઇટ આઉટ. તો વિચાર કરે છે આ કોણ પેઇન્ટ કર્યું હતું, હુ હેઝ પેઇન્ટેડ ધીસ પેઇન્ટિંગ. પછી થોડા મહિના પછી એ શમરાનને મળે છે. તો શમરાન એને આ ગિફ્ટ આપે છે, કોઇન્સિડન્સ. તો કહે છે આ કેલેન્ડર હું જોઈ છું. તો કે તને આ કેલેન્ડરમાં તને કેવું પેઇન્ટિંગ ગમ્યું? તો કે આ પેઇન્ટિંગ મને બહુ ગમ્યું. એ કે કેમ? તો કે મારું દિલનું જે લેંગ્વેજ હતું એ બહારે આવી ગયું આ પેઇન્ટિંગ જોઈને, અને રોઈ પડે છે. એ કે મને જાણું છે આ પેઇન્ટ કોણ કર્યું છે? મુસ્તફા શમરાન કહે છે હું પેઇન્ટ કર્યું છું. સી હી વોઝ નોટ ઓનલી અ સોલ્જર બટ હી વોઝ અ પેઇન્ટર. પણ તમે ક્રાઇટેરિયા જો, એ કાંઈ શબ્દ બોલ્યો નથી, ખાલી પેઇન્ટ કર્યો છે, પણ એનું અસર જો આ બાઈ ઉપર. સ્મોલ પેઇન્ટિંગ બટ ઇફેક્ટ ઇઝ સો પ્રોફાઉન્ડ. પછી સ્ટોરી લાંબુ છે. એ શાદી થાય છે આની સાથે, મુસ્તફા શમરાન સાથે શાદી થાય છે. 20 વર્ષનું ફરક બેમાં. મુસ્તફા શમરાન વોઝ 20 યર્સ એલ્ડર, પણ આ બાઈ સો ધ લાઇટ. તો મહારમાં એ કહે છે મને કુરાન ખપે છે, અને તુ મને વાયદો કર કે તું મને સરાત મુસ્તકીમ આહલુલ બૈતના પાથ ઉપર તું મને ઉપર લઈ જઈશ. આ રિચ બાઈ બધું મૂકી હિજાબ પહેરે છે અને શમરાન સાથે શાદી થાય છે. તો એ કહે છે કે શમરાનને હું હંમેશા રાતના જોતી હતી, બહુ જ રોતો હતો એમાં જ શબમાં. તો હું ઉઠીને મુસ્તફા શમરાને કહું છું કે તું કેટલું રોઈશ, દરરોજ નહીં રો, શું ખપે છે તને? ખુદા તને બધી નિયમતો આપ્યું છે. તો શમરાન કહે છે કે આ સલાતુ લૈલ જે છે એ પણ મોટું નિયમત છે, એની વાસ્તે પણ મને ખુદાનું શુકર કરવાની જરૂર છે. તો આ એક અસર આ બાઈ ઉપર, બેહિજાબ બાઈ ખાલી શબ્દથી નહીં પણ નાનકડું પેઇન્ટિંગથી માણસો જે આદતો અપનાવે છે એ લોકોમાં પાવર વધી જાય છે. અને છેલ્લું વાક્ય, રિદા કરીને એક છોકરો હતો, જવાન છોકરો, તહેરાનના સ્ટ્રીટ્સમાં. હી વોઝ વેરી વાયલન્ટ, ગારામગાર કરે, માણસો સાથે લડે. એક દિવસ મુસ્તફા શમરાન વટાતો હતો ત્યાં, આ છોકરાને જોઈ છે. છોકરો રફ એન્ડ ટફ. એ છોકરાને કહે છે તું સાચે ભાઈ માણસો હો તો તું આવો બેટલ ફિલ્ડ ઉપર. ઈરાન ઇરાક વોર ચાલી રહ્યું છે, તો આવો મારી સાથે, અમે જાય બેટલ ફિલ્ડ ઉપર. તો છોકરો કબૂલ કરે છે, હાલો. તો રિદા અને મુસ્તફા શમરાન જાય છે બેટલ ફિલ્ડ ઉપર. ત્યાં બેટલ ફિલ્ડ ઉપર પણ ઝઘડા કરે છે માણસો સાથે, બીજા સોલ્જર્સ સાથે લડાઈ, ગારમગાર. એક દિવસ વાત એટલું આગળ વધી ગયું
કે બીજા જે સોલ્જર્સ હતા છોકરાને પકડે છે અને હાથ બાંધે છે, એને લાવે છે શમરાન પાસે કે તમે કોને લઈ આવ્યા છો જબહા ઉપર, આ જીવાનું હરામ કરી નાખ્યું છે અમારી વાસ્તે, લડે છે ગારામ ગાર કરે છે. તો શમરાન પાસે આવે છે, શમરાન શાંત બેસે છે. આ છોકરાનું તમે જુરત જુઓ, મુસ્તફા શમરાનને જોઈને મુસ્તફા શમરાનને પણ ઘાર આપે છે, ઘાર આપે છે અને જીવતો બોલે છે. મુસ્તફા શમરાન શાંત બેસે છે. પછી આ છોકરો કહે છે, એ ટાલિયા, મુસ્તફા શમરાન વોઝ બોલ્ડ, ટાલ હતું એને. તો આ રિદા મુસ્તફા શમરાન કહે છે, એ ટાલિયા તું કેમ શાંત બેઠો છે, બોલ કહે, મને ઘાર આપ. તો મુસ્તફા શમરાનો તમે જવાબ જુઓ કે ભલે રિદા જાન, ચી શું દાગ, પોલાઇટલીને કહે છે, રિદા જાન શું થયું, મને કહે શું થયું પોલાઇટલી. તો આ છોકરો શાંત થઈ જાય છે થોડીક વાર વાસ્તે. પછી એ કહે છે કે આજ સુધી કોઈ મારી સાથે આવી તો વાત નથી કર્યો, બધા મને ઘાર આપે છે, હું જ્યારે ફાઇટ્સમાં જાઉં માણસો મને મારે છે સામે, પણ આજ સુધી કોઈ મને આવી તો નથી પુકાયેલો. રિધા જાન પ્યારથી એને કહે છે. તો શમરાનો તમે જવાબ જુઓ, શમરાન એને કહે છે કે રિધા તું ભૂલ ખાધો છે, તને ખબર છે કે ઉપર ખુદા છે, એ ખુદા છે હું ને તું અમે કેટલું ગુનાહ કરે છે, પણ ખુદા અમે પનિશ નથી કરતો, ઉલટાનો અમે સામેથી માન આપે છે અને રહેમત આપે છે અને નેમત આપતા રહી છે. આજે મને થયું કે હું થોડુંક કોશિશ કરું ખુદા જો બનું, તું મને ઘાર આપ્યો પણ મનથી હું સામેથી થોડુંક ખુદા જો બનું અને તને માફ કરું, તારી સાથે સખીદમ વાત કરું, જેમ ખુદા વાત કરે છે એમ હું તારી સાથે વાત કરું. આ છોકરો રોઈ પડે છે, રિદા પોતાના બેરેક્સમાં જઈને રોઈ છે. પછી એના દોસ્તારો કહે છે કે થોડીક વારમાં નમાઝનો ટાઈમ થયો, રિદા ઉભો રહ્યો નમાઝ પડવાનો. એ કહે છે આ એનું પહેલું નમાઝ હતું, જિંદગીમાં કોઈ દિવસ નમાઝ ના પડ્યો હતો રિદા, આ એનું પહેલું નમાઝ. એ કહે છે નમાઝમાં બીજી રકાતમાં કુનુથમાં બધા સાંભળ્યા કે જોર જોરથી રોતો હતો છોકરો કુનુથમાં, અને ઇસ્તિગફાર કરે છે કુનુથમાં, અને નમાઝની વચમાં એક ગ્રેનેડ આવી ને ફૂટે છે ને આ છોકરો શહીદ થાય છે. થોડુંક વખતમાં શહાદત પહેલાં મુસ્તફા શમરાન સાથે એન્કાઉન્ટર, એની આખી જિંદગી સુધરી જાય છે. અમે હઝરત ઉલનું વાક્યો જોઈએ અને તમે આ વાક્યો જો, આ ઇમામના જે ખાસ અસાબ હોય છે એલાકાનું અસર એન્વાયરમેન્ટ ઉપર એ જ હોય છે. ખુદા પાસે અમે દુઆ કરે કે આ ક્રાઇટેરિયા અમે શીખવવામાં આવ્યું છે, કામ ઘણું કરવાનું છે, આ કોશિશ કરે અમે આ ક્રાઇટેરિયા અમે અપનાવે, અમારી જિંદગીમાં સુધારો લાવે, જેથી અમે પણ ઇમામના ખાસ અસાબોમાં થઈ શકે ઇન્શાઅલ્લાહ. સુબહાના રબ્બિકા રબ્બિલ ઇઝ્ઝતિ અમ્મા યસિફૂન, વસલામુન અલાલ મુરસલીન, વલહમદુલિલ્લાહિ રબ્બિલ આલમીન.